સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી આ જગતમાં વિચરતા બાહ્યથી ગુરુવાસમાં એવા દેહધારી પરમાત્માનું ઓળખાણ કરાવનાર મુમુક્ષુજનોના અનંત ઉપકારી પરમાત્મા અખંડ નિશ્ચયી પૂજ્ય શ્રી સૌભાગભાઈની પરમ કુપાલ પ્રત્યેની આશ્રય ભક્તિ અજોડ હતી તેઓએ અંગીકાર કરેલ શરણ ચરણ ધીરજ છેક મરણ સુધી ટકાવી રાખી અને તેનું ફળ પણ તેઓ પામ્યા કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ પરમકુબોલદે આ અનુભવ વાણીને સૌભાગી એવા સૌભાગભાઈએ પણ આત્મસાત કરી તે સૈદ્ધાંતિક વ્યક્ત કરી નાખ્યું કે આ કાળમાં પણ છૂટવાનું કામ એ છૂટી શકે કાળ કાંડું પકડવા આવશે તો તેનો ઈલાજ પરમકુબોલદે દૂર બેઠા પણ કરશે જ પરમગપાલ દેવ પૂર્વે થઈ ગયેલ તીર્થંકરાદિની એક પણ પ્રણાલિકા તોડવા માગતા ન હતા અને તેથી જ તો જ્યાં સુધી બાહ્ય ત્યાગ ન હોય ત્યાં સુધી પાઠ પર બેસીને ઉપદેશકપણું કઈ રીતે સંભવે એમ વિચારી પોતાના અખૂટ જ્ઞાનની લાણી પત્રો માટે કરે છે તેમાંનું મુખ્ય નિમિત્ત પૂજ્યશ્રી સુભગભાઈ હતા કે જેઓ અવારનવાર પ્રશ્નો પૂછ્યા કરે અને પરમગુપાલદેવ તે કોયડાઓના ઉકેલ આપે વળી શ્રી સૌભાગભાઈ પરમકુવની અંતરંગ દશા વિશે પણ પૂછે અને પરમકુમલોએ તેના ઉત્તરમાં પોતાની સમય સમય વધતી દશાનો નિચોડ પણ આપે વયમાં તો આતરો દાદા અને પૌત્ર જેટલો સૌભાગભાઈ તો ચુમ્માલીસ વર્ષે પરમકુવ કરતા મોટા તેમ છતાં પરમાત્મૈત્રી તો પૂરી સંપૂર્ણપણે ઊગી નીકળી ગુણા પૂજા સ્થાન આમ ગુણીશું ન લિંગ ન વય પરમાત્મા વૃદ્ધતા જાતિવૃદ્ધતા કે પર્યાયવૃદ્ધતા નહીં માત્ર જ્ઞાનવૃદ્ધતાને જ મહત્વ આપવાનું હોય છે જે સંસ્કાર પૂજ્યશ્રી સભાગભાઈ પૂર્વથી લઈને જ આવ્યા હતા ઊંડા ઉતરતા ખરેખર પૂર્વભાવના સત્સંગ સમાગમના ઋણાનુબંધની એંધાણી આપે તેવી આ ઘટના આ કાળમાં નજીકના જ ભૂતકાળમાં થળ સમય અને વ્યક્તિના નામ સાથે બની છે જે પાત્ર જીવોને કારણ બને એમ છે આ મુદ્દાઓ લક્ષમાં રાખી પરમગપાલ દેવ અને પૂજ્યશ્રી સૌભાગભાઈના સમાગમની કથની ભક્તિ રૂપે ગૂંટ્યા કરતાં પરમાત્મ પાત્રતા હાંસલ થાય એમ છે પૂજ્ય સૌભાગભાઈ બીજ જ્ઞાન લઈને મોરબી જતપુર પરમકપાલદેવને આપવા અર્થે ગયા દુકાને બેઠેલા પરમ દેવ નિર્મળ જ્ઞાનથી જાણી ગયા અને કાગળની કાપલીમાં તે જ બીજ જ્ઞાન લખી ગલ્લામાં મૂકી દે છે એટલામાં તો સૌભાગભાઈ આવી પહોંચતા પરમકૃપાલદેવ તેઓને નામથી જ બોલાવે છે આવો સૌભાગભાઈ ભગવાન મહાવીરનો શ્રી ઇન્દ્રમૃતિ ગૌતમ સાથેનો પ્રથમ મિલનનો વાર્તાલાપ યાદ કરાવે તેવો આ બીજા મહાવીર સાથેનો પ્રસંગ બન્યો પ્રથમ મિલનમાં જ સૌભાગે આ જન્મ જ્ઞાનીને દંડવત નમસ્કાર કરે છે અને બંને વિભૂતિ અપૂર્વ આત્મધ્યાનમાં લીન થઈ જાય છે આગળ જતાં સત્સંગ અને સત્સમાગમ વધતો ચાલ્યો ફૂલ્યો ફેલ્યો અને બંને મહત્ સત્પુરુષોને ફળ્યો તે અંગે ફરી ફરી વાંચતા સાંભળતા સંભળાવતા વિચારતા વાગોળતા અંતરવલોકન કરતા ચિત્ત પ્રસન્ને ભક્તિ સત્સંગ કરતાં અનંત કર્મોની ભેખડો તૂટે એમ છે પરમપ્રોધે વચનામુ સાતસો છત્રીસમાં પ્રકાશિત તે મુજબ દ્વેષના રતિ હર્ષ શોકના સુખ દુઃખના ગમા અણગમાના બળવાન નિમિત્તો પ્રાપ્ત થાય પણ જેનો આત્મભાવ કિંચિત માત્ર પણ ક્ષોભ પામતો નથી તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહાનિજરા થાય એમાં સંચય નથી પૂજ્ય મગન બાપા કહેતા વૈરાગ્યને આ કાળમાં અવતાર લેવો હતો જોઠાભાઈનું ખોળિયું પસંદ કર્યું ભાવને આ કાળમાં અવતાર લેવો હતો પૂજ્ય અંબાલાલભાઈનું ખોળિયું પસંદ કર્યું ભક્તિને આ કાળમાં અવતાર લેવો હતો પૂજ્ય પ્રભુ શ્રીજી શ્રી લઘુનાથ સ્વામીનું ખોળિયું પસંદ કર્યું દાસાનું દાસ ભક્તિભાવને આ કાળમાં અવતાર લેવો હતો પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીનું ખોળિયું પસંદ કર્યું જ્ઞાનને આ કાળમાં અવતાર લેવો હતો પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનનું ખળિયું પસંદ કર્યું અને આશ્રય ભક્તને આ કાળમાં અવતાર લેવો હતો પૂજ્યશ્રી સૌભાગભાઈનું ખળિયું પસંદ કર્યું ઉક્ત સૂર્યની સાખે નદીની સાખે સત્પુરુષની સાખે આ સૌભાગ્યને બીજું રટણ ન હો પૂજ્યશ્રી સૌભાગભાઈની શ્રદ્ધાનો રણકાર સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ